સમગ્ર રાજકોટ જિલ્લો હવે કોરોના હોટસ્પોટ જાહેર થઈ ગયો છે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર પહેલેથી જ કોરોના હોટસ્પોટ જાહેર થયો છે આ વિસ્તારમાંથી ભાગીને એક દંપતી પોતાના બે નાનકડા સંતાનો સાથે જામનગર પહોંચ્યું છે ગઈકાલે મોડી રાત્રે જામનગરની ગરીબ નવાઝ સોસાયટીમાં આ પરિવાર પહોંચ્યો હતો સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સક્રિય થઈ હતી પોલીસે આ પરિવારને ઠેબા ચોકડી પાસે આવેલ સમરસ હોટલમાં ક્વોરન્ટાઇન કરી દીધો છે ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોરોનાનો એક જ કેસ નોંધાયો છે જ્યારે કોરોના હોટસ્પોટ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ભાગીને એક પરિવાર જામનગર પહોંચતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે હાલ તો તાત્કાલિક આ પરિવારને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે પરંતુ જામનગર પર સંક્રમણ વાદળો ઘેરાવાનો ભય બધાને સતાવી રહ્યો છે જામનગર મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ શહેરના નાગરિકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ તંત્રએ આ નિર્ણય લીધો છે જો કે જામનગર જિલ્લામાં કોરોનાનો એક જ કેસ નોંધાયો છે પરંતુ સાવધાની રૂપે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે માસ્ક પહેર્યા વગર ઘર બહાર નીકળનાર લોકો પાસેથી પ્રથમ વખત રૂપિયા બસોનો દંડ વસૂલાશે બીજી વખત નિયમ ભંગ કરવા બદલ રૂપિયા પાંચસોનો દંડ ફટકારવામાં આવશે સમગ્ર દેશમાં કોરોનાના કેસની સંખ્યા દસ હજારને પાર થઈ ગઈ છે ગુજરાતમાં કોરોનાના આઠસો એકોતેર કેસ સામે આવ્યા છે ત્યારે સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે છ જિલ્લાઓને કોરોના હોટસ્પોટ જાહેર કર્યા છે અમદાવાદ વડોદરા સુરત ભાવનગર અને રાજકોટ જિલ્લાને હોટસ્પોટ જાહેર કરી રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે પાટણ જિલ્લાને ક્લસ્ટર ઝોન જાહેર કરી રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે એટલે કે રાજ્યના કુલ છ જિલ્લા રેડ ઝોનમાં આવી ગયા છે આ જિલ્લાઓમાં વીસ એપ્રિલ પછી પણ લોકડાઉનમાં કોઈ પણ છૂટછાટ મળશે નહીં વીસ એપ્રિલ પછી રાજ્યમાં જે શહેરોમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હશે તેમને છૂટછાટ મળવાની શક્યતા છે આ માટે જિલ્લા અનુસાર છૂટછાટ આપવામાં આવશે સંભવિત છૂટછાટો અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી બનશે જે કમિટી વેપાર ઉદ્યોગો શરૂ કરવા અંગે નિર્ણય લેશે તથા તેના નિયમો નક્કી કરશે ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજના તથા જળ સંચયના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે બાંધકામ ક્ષેત્રે મજૂરોના રહેવા જમવાની વ્યવસ્થા બિલ્ડરોએ કરવાની રહેશે હોટસ્પોટ એરિયામાંથી કોઈ મજૂર ન આવે તેની તકેદારી રાખવાની રહેશે દરેક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે જામનગરના લોકડાઉનના કડક પાલન માટે તંત્ર સક્રિય છે એસ્ટેટ શાખાએ શહેરમાં ધૂળ ખાતા વાહનો ડિટેઇન કર્યા છે પચીસ ટુ વ્હીલર સોળ ફોર વ્હીલર એક જેસીબી મશીન સાત ટ્રેક્ટર આઠ રિક્ષા પાંચ ટ્રક તથા એક મિની બસ સહિત કુલ 63 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે ઉપરાંત લાંબા સમયથી બંધ પડેલી ચાલીસ કેબિનો તથા ત્રીસ રેકડીઓ પણ તંત્રએ કબજે કરી છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના કુલ પાંત્રીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જામનગરના સત્તર પૈકી તેર દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે જ્યારે અન્ય ચાર રિપોર્ટ આવવાના હજુ બાકી છે પોરબંદરના અગિયાર પૈકી દસ દર્દીના રિપોર્ટ નેગેટિવ છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે દેવભૂમિ દ્વારકાના સાત પૈકી ચાર દર્દીના રિપોર્ટ નેગેટિવ છે જ્યારે ત્રણ રિપોર્ટ આવવાના બાકી છે